છોટાઉદેપુર નગરપાલિકામાં રાજકીય ભૂકંપ સર્જાયો છોટાઉદેપુર નગરપાલિકામાં નવા પાલિકા પ્રમુખની ચૂંટણીની તારીખ આવતા પાલિકાના સભ્યો શહેલ ઉપડી જતા રાજકીય ભૂકંપ સર્જાયો છોટાઉદેપુર નગરપાલિકામાં રાજકીય ઉથલાપથલ કેટલા સમયથી ચાલી રહી છે તેમાં થોડા દિવસ અગાઉ વીસ સભ્યો ભેગા મળી ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવી હોદ્દા ઉપરથી દૂર કર્યા હતા અને નવા ઉપપ્રમુખ તરીકે નરગીશબેન મકરાણીને બનાવ્યા હતા અને ત્યારબાદ પ્રમુખ સામે પણ અવિશ્વાસની દરખાસ્ત લાવી હોદ્દા ઉપરથી દૂર કર્યા હતા હવે જ્યારે નવા પ્રમુખની ચૂંટણીના એજન્ડા આવતા પાલિકા પાલિકાના કેટલાક સભ્યો અચાનક શહેર ગાહે જતા પાલિકા સભ્યોમાં સોપો પડી ગયો છે હવે જોવાનું એ રહ્યું કે છોટાઉદેપુર નગરપાલિકાના નવા પ્રમુખ કોંગ્રેસ બસપા કે ભાજપના બનશે એ તો સમય બતાવશે અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે રાજકારણમાં કાયમી દોસ્ત કે દુશ્મન હોતા નથી જે પંક્તિ છોટાઉદેપુર નગરપાલિકાના સભ્યોએ સાર્થક કરી બતાવી છે બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ છોટાઉદેપુર